ખેરગામમાં આવેલી એક દુકાનના ઉપરના પહેલા માળે રહેતા વિજયભાઈ ઈશ્વરભાઈ કાપડિયાના ઘરમાં વહેલી સવારે અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી, જેમાં એકબીજાની સહકારથી લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જેમાં 85,000 જેટલું નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ખેરગામ મેઇન બજારમાં આવેલી રેડીમેડની દુકાનના ઉપરના પહેલા માળે રહેતા વિજયભાઈ કાપડિયાની પત્નીએ પોતાના ઘરના મંદિરમાં વહેલી સવારે પૂજાપાઠ કરી મંદિરમાં દીવો સળગાવ્યો હતો. ત્યારબાદ પોતાના ઘરને તાળું મારી તેઓ સરીગામ ખાતે રહેતા પોતાના સગા સંબંધીના ઘરે નીકળી ગયા હતા. તે દરમિયાન મંદિરમાં સળગાવેલો દીવો ઉંદર કે બિલાડીએ પાડી નાખતા આકસ્મિક રીતે મંદિરમાં આગ લાગી જવા પામી હતી. જોતજોતામાં આગની ઝપેટમાં આજુબાજુમાં મૂકેલ રેડીમેડ કાપડ તેમજ અન્ય સામાન તમામ વસ્તુ બળીને ખાક થઈ જવા પામી હતી. આગમાં ઘર માલિકને 85,000 જેટલું નુકસાન થયું હતું. ઘરમાં આગ લાગવાની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ ઘરનું તાળું તોડી અંદર લાગેલી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ ખેરગામ પોલીસને જાણ થતાં ખેરગામ PSI KJ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ધરમપુરનો ફાયર બ્રિગેડ તેમજ બિલીમોરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજેશ કાંતિલાલ ટેલર, આજે આગ લાગી શું કેશો? આગ લાગી શું કેશો? આગ લાગી માં કે બાજુમાંથી કોઈક બૂમ પાટું કે ઉપરથી બહુ ધુમાડો નીકળે છે, એટલે અમે લોકો એના ભાઈને પહેલાં જાણ કીધી. ભાઈ પાસે ચાવી ન હોવાથી તાત્કાલિક બેસભર અમે વધારે ધુમાડાથી તાળું તોડ્યું. તાળું તોડીને અંદર જ્યાં પ્રવેશ ત્યારે અંદર દેખાતું તો હતું જ નહીં, પરંતુ અમે લોકો જે અમારી હાથ વગું જે બી કંઈ આવ્યું પાણીનું સોર્સ અમારી પાસે જેવું હતા તેનાથી અમે ડોલે ડોલે બધા જ આવનારા બધા જ મિત્રોએ અંદર ડોલે ડોલે લાખીને આ ગોલાને કાબુમાં લીધી. અમારી લગભગ અડધો કલાકની બધાના પરિશ્રમથી આ કાબુમાં આવી. કોઈ મોટી દુર્ઘટના ઘટી? નહીં, મોટી દુર્ઘટના સાથી બચી ગઈ. અગર જો થોડી વધારે હોતી તો મુશ્કેલ. પોલીસને જાણ કોણે કરી? હા, પોલીસને હવે અમને તો એ પોલીસ તો પોતે બી આવી ગયા છે, કે જાહેરમાંથી કોઈ કે જાણ કરે પોલીસ પણ આવી ગયા છે. બમ્બો બી અત્યારે આવ્યો છે. જિગ્નેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ.